नमस्ते विद्यार्थी मित्रों, विद्यार्थी मित्रों, धोरण सात नी अंदर गुजराती विषय में आपणे पाठ छ भीखू बराबर अहीं लेखके पोताना जीवनना एक प्रसंगनी वात करी छे। बराबर ए प्रसंग अमदावाद शहेरनो छे। बराबर आपणे जोयुं हतुं के लेखक एक भिखारी एटले के एक छोकराने मिठाईनी दुकाननी सामे एक ज नजरे जोतो रह्यो ते जोई रह्या छे। आगळ समजीए पाठमां एना अंग पर एके साजू लुगड़ू न हतु के एना चेहरा पर आशा निराशा के एवा कोई जातना भाव न हता। हूँ धीमे थी गोड़ चकरावो खाई पेला छोकरानी पड़खे पण जरा दूर अंधारा में जई ऊभो ने एना पर नजर ठेरवी ते शांत लीन बनीने जलेबी निरखी रह्यो हतो। हवे जो विद्यार्थी मित्रों अहीं शुं कहे छे, लेखके बाळकने जोयो अने गोड़ चकराओ खाई एटले के गोड़ फरीने थोड़ेक नजीक पड़खे एटले के पासे छोकरानी थोड़ीक पासे जई ऊभा रह्या पण जरा दूर अंधारामां जईने ऊभा रह्या थोड़ाक दूर एना पर नजर ठेरवी एटले के एक ज नजरे जोवू शांत लीन। हवे लीन शब्द विद्यार्थी मित्रों कोईपण व्यक्ति कोईपण वस्तुने एक ज धार्यू जोई शके अने एनामां एक ज ध्यान एक ज केन्द्रित करवामां आवे त्यारे लीन शब्दनो उपयोग थाय छे। तो अहींया एक ज धार्यू जोई रह्या बन्नेने जलेबी निरखी रह्या। ए जे बन्ने हता बराबर ए जे छोकरो हतो ए जलेबी त्यां जे जलेबीनो गुचड़ो हतो मीठाईनी दुकान पर एने निरखी एटले के जोई रह्यो हतो। एनी आ समाधि आकर्षायेला एक जुवाने मारा तरफ जोईने हास्य कर्यु पण मारा तरफथी कसो जवाब न मळता ते दुकान तरफ वळ्यो पासेर जलेबीનું પડીકું બંધાવ્યું ને તેમાંથી એકાદ કાઢીને ખાતો પેલા છોકરા પાસેથી પસાર થયો। હવે જુઓ ત્યાં એક યુવાન એમની સામે જોયું લેખકની સામે પણ લેખકે કશો જવાબ આપ્યો નહીં અને એ મીઠાઈની દુકાન તરફ વળ્યો। મીઠાઈની દુકાનેથી પાસેર જલેબી 250 ગ્રામ જલેબી બંધાવી પડીકું બંધાવ્યું અને ખાતો એ છોકરા પાસેથી પસાર થયો એટલે કે નીકળ્યો। અડધી ગેલછામાં પેલા છોકરાએ જરાક હથેળી લંબાવી સુગંધ લઈ શકાય એટલે નજીકથી પડીકાવાળા જુવાન સાથે જલેબીની પસાર થતી જોઈ તેનું મોં પાણી થઈ ગયું। તે પગના અંગૂઠા પર જરાક ઊભો થયો, નીચો થયો, ફરી શરીર ઊંચક્યું અને તરત જ નીચો થઈ પોતાનો ભૂટો પડેલો હાથ તેણે પોતાના લઘરાવઘર કંગાલ પહેરણામાં છુપાવી દીધો। હવે જુઓ અહીંયા શું કહે છે કે જલેબી લઈ અને એલો યુવાન એના પાસેથી પસાર થયો, એને થયું કે મને પણ આપશે। થોડો હાથ લંબાવ્યો પણ કશું મળ્યું નહીં અને પાછો ભૂઠો પડેલો પોતાનો હાથ એને જે કપડાં પહેરેલા હતા લઘવઘર એ કંગાલ પહેરણામાં છુપાવી લીધો। આગળ પાછળથી મોટરના ભૂંગળાનો અવાજ થયો, આગળથી એ આંખ પણ નથી કે શું એમ કોઈ પારસી બાનુની સાથે આવેલા પટાવાળાએ ધમકાવ્યો ને પેલા ઊભેલા કોઈએ જાજા અહીં કેમ ઊભો છે, તારે શું લેવાનું હોય એમ કહી તેને ધિક્કાર્યો। બધા વેગને દાબતો હોય તેમ તે ધીમે દ્રઢ પગલે પાછો હટ્યો, એકદમ દુકાન પરથી નજર ખેંચી લીધી અને અત્યંત આર્ત સ્વરે ફિક્કા હાસ્ય સાથે બોલ્યો, હા ભાઈ સાચું, હું સવારનો ભૂખ્યો છું પણ મારે ભિખારીને શું લેવાનું હોય। તેણે જોરથી મુઠ્ઠી વાળી અંદર ખખડેલા પૈસાનો અવાજ સ્પષ્ટ સંભળાયો, એક પણ દ્રષ્ટિ પાછળ ફેંક્યા વગર તે ચાલ્યો ગયો। હવે પાછળથી મોટરગાડીનો અવાજ આવ્યો અને આગળથી કોઈક એવું બોલ્યું કે એ આંખ છે કે નહીં, આ પ્રકારે એનો અવાજ સાંભળ્યો એ કોણ હતું તો પારસી બાનુની સાથે આવેલો પટાવાળો બોલ્યો અને પ્રશ્ન કરે, તારે શું લેવાનું હોય એ ફિકા અને આર્ત સ્વર એકદમ દુઃખિત થઈને, આર્ત સ્વરે એટલે કે દુઃખિત થઈને બોલે છે કે મારે શું લેવાનું હોય, હું તો સવારનો ભૂખ્યો છું। પોતાની દ્રષ્ટિ પાછળ ફેંક્યા એટલે પાછળ જોયા વગર એ આગળ ચાલતો થયો। આ ભિખારી એક દુકાને ઊભો રહી 6 પૈસાના દાડિયા જોખાવતો હતો, જોખાવવું એટલે કે તોલાવવું, વજન કરાવવું।
જોખાવતો હતો. અચાનક મને પેલી સ્ત્રીના શબ્દો યાદ આવ્યા, અરે કદાચ એ દરવાજાની સાંકડી નેળમાં સડતા કુટુંબનો આ છોકરો સ્તંભ હશે. શું વિચારે છે લેખક? પેલી સ્ત્રી જે ગરીબ સ્ત્રી બોલતી હતી એ સ્ત્રીના શબ્દો યાદ આવ્યા. એમને વિચાર્યું કે કદાચ આ છોકરો એ ગરીબ કુટુંબનો સ્તંભ હશે, એટલે કે ટેકો હશે, એમ જ હશે. સામેની જ દુકાને નીચે બેસીને ધૂળમાં પોતાનું ચિત્રું પાથરી તેમાં એ દાળિયા બાંધી રહ્યો. હવે જો સામેની દુકાને ચિથરું પાથરીને, ચિથરું એટલે વિદ્યાર્થી મિત્ર ફાટેલું કાપડ, એ પાથરીને એનામાં દાળિયા બાંધતો હતો. તેણે એક મુઠ્ઠી તેમાંથી ભરી વીજળીના પ્રકાશમાં એ મુઠ્ઠીને અધ્ધર જતી મેં જોઈ અને એને ઝડપી લેવા આતુર મોં પહોળું થયું દેખાયું. વિદ્યાર્થી મિત્રો, આ પેરેગ્રાફની અંદર કેટલું સુંદર વર્ણન કર્યું છે. એ બાળક જે છે એ ભિખારી, એને કેટલી બારીક નજરે લેખક એનું અનુકરણ કરે છે કે એનો હાથ મુઠ્ઠી ભરે છે, મુઠ્ઠી ભરીને ઉપર વધે છે અને પોતાના મુખ તરફ જાય છે, મોઢું ખોલે છે એ બાળક, ત્યાં સુધીનું ચિત્રણ અહીંયા કરેલું છે એ અહીંયા લેખક જોઈ છે. વિદ્યાર્થી મિત્રો, આજનો આ જે વિડીયો છે એ બે ભાગમાં આવશે એ પણ આપને કહી દઉં. આગળ, મારી નજરે પેલા ભિખારીના મોંને બંધ થઈને નીચું આવતું જોયું. તેનું વદન કરમાઈ ગયું હતું ને તેણે ભરેલી દાળિયાની મુઠ્ઠી એમને એમ ચિથરામાં પેસી જતી હતી. ભૂખનું દુઃખ ગળી જઈને ચિથરું વીંટાડીને તે ત્રણ દરવાજા તરફ ચાલ્યો. શું કહે છે અહીંયા વિદ્યાર્થી મિત્રો? કે લેખકની નજર પેલા ભિખારીના મોં બંધ થયું તે જોયું અને વદન કરમાઈ જવું, હૃદય કંપી જવું, બરાબર છે, વ્રતાનું હૃદય કંપાઈ ગયું, આશ્ચર્ય થઈ ગયું, એમને અચંબામાં પડી ગયા કે આ શું, પોતાની ભૂખને મારી દીધી એણે અને એ મુઠ્ઠી પાછી ચિથડું એ જે ચિથરામાં દાળિયા બાંધા હતા એનામાં મૂકી દીધી. તો વિદ્યાર્થી મિત્રો, આગળ સમજીએ આ વિડીયોના બીજા ભાગની અંદર.